ચાલો વિચારીએ કે આ આકૃતિનો કેટલામો ભાગ ગુલાબી રંગનો છે. સૌપ્રથમ એ વિચારીએ કે આ આકૃતિમાં કુલ કેટલા સરખા ભાગ આપેલ છે. જુઓ કે 1 2 3 4 5 ગુણ્યા 1 2 3 બરાબર 15. આમ અહીં કુલ 15 એક સરખા ખાના આપેલ છે. તમે ગણી પણ શકો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. આમ અહીં 15 એક સરખા ભાગ આપેલ છે. અને તેમાંથી કેટલા ખાના ગુલાબી રંગના છે? જુઓ 1 2 3 4 5 6 ભાગ માટે 6/15 ભાગ ગુલાબી રંગનો છે. પણ મારે હજુ તેનું સાદુરૂપ આપવું છે. મને લાગે છે કે કોઈ એવો સમ અપૂર્ણાંક મળી શકે જેના વડે આ ભાગને વધુ યોગ્ય અપૂર્ણાંકમાં દર્શાવી શકાય. અને તેમ કરવા માટે હું આ આકૃતિને ફરીથી દોરીશ, જેમાં પણ હું 6 ભાગને ગુલાબી રંગથી દર્શાવીશ, પણ તે થોડા વ્યવસ્થિત દર્શાવીશું. જુઓ આ આકૃતિને ફરીથી દર્શાવું છું, જેમાં ફરી ઝડપથી 6 ખાનામાં ગુલાબી રંગ પૂરીએ. આ 1 લંબચોરસ, 2 લંબચોરસ, 3 લંબચોરસ, અડધું કામ પૂરું થયું, 4 લંબચોરસ, 5 લંબચોરસ અને 6 લંબચોરસ. આમ અહીં પણ 15માંથી 6 ખાના ગુલાબી રંગના છે. આ બંને આકૃતિ સરખી બાબત જ દર્શાવે છે, પણ તેનું વધુ સાદુરૂપ કઈ રીતે આપી શકાય? આ બંને સંખ્યાને જુઓ તો તે 3 વડે વિભાજ્ય છે, એટલે કે બંનેમાં ગુરુત્તમ સામાન્ય અવયવ 3 છે. હવે જો આ બંને અંશ અને છેદને 3 વડે ભાગીએ તો શું મળે? અંશ અને છેદમાં સરખી જ ક્રિયા કરીએ તો તે અપૂર્ણાંકના મૂલ્યમાં કોઈ ફેરફાર થાય નહીં. ચાલો તો અંશને 3 વડે ભાગીએ અને છેદને પણ 3 વડે ભાગીએ. આમ આપણને શું મળે? આપણને મળશે 2/5, 2/5. હવે આ અપૂર્ણાંક આ આકૃતિની દ્રષ્ટિએ યોગ્ય છે. જો અહીં 6 છે અને તેને 3 વડે ભાગ્યા તો આપણને મળ્યા 2. આમ જો આ ગુલાબી ખાનાઓને 3ના સમૂહમાં વિભાજિત કરીએ તો જુઓ આ 3નો એક સમૂહ, 3નો એક સમૂહ અને આ 3નો બીજો સમૂહ. આમ આપણી પાસે 3ના 2 સમૂહ થયા. હવે જો તેમને જોડી દઈએ તો આ આકૃતિના કેટલા સરખા ભાગ ગુલાબી દેખાય છે? જુઓ આ 5 સરખા ભાગ છે. જુઓ બાકીના 3 ભાગમાંથી આ એક ભાગ, 3માંથી આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ. આમ જુઓ 5 સરખા ભાગમાંથી 2 ભાગ આપણે રંગીન બતાવ્યા છે. આમ 2/5 અને 6/15 એ સમઅપૂર્ણાંક છે એમ કહેવાય. માટે જો એમ પૂછવામાં આવે કે અહીં આકૃતિનો કેટલો ભાગ ગુલાબી રંગનો છે, તેનું સાદુરૂપ આપો, તો જવાબ થશે 2/5 અથવા 2/5.